સૌથી પહેલાં આપણે એના ટૂલ્સ જોયા, એની પેનલ્સ જોઈ અને છેલ્લે આપણે જોયું એનિમેશન કઈ રીતે બને. આજે આપણે લેક્ચરમાં જોવાનું છે, બે ઓબ્જેક્ટ લેવાના છે. આજે પ્રેક્ટિકલ જે છે એ ચેપ્ટર 4નું છે, લેયર્સવાળું, જેમાં સફેદ કલરના બે ઓબ્જેક્ટ લેવાના છે. તો સૌથી પહેલાં કલર જે છે એ તમે સફેદ આપી ગયો. કલરને સફેદ આપવા માટે લેયર્સ જે આપી છે, આ પેન બ્લેક જે આપી છે, કલર્સ બ્લેક, ત્યાં ફીલ કલર લખ્યું છે, ત્યાં જવાનું. તમે જોઈ શકો છો અહીંયા ફીલ કલર લખાઈને આવી ગયું છે. તો એ ફીલ કલર ઉપર ક્લિક કરો, જ્યાં અહીંયા છેલ્લા ઉપર ક્લિક કરવાની. આ રેડ, ગ્રીન અને બ્લુ બધામાં અહીંયા લાસ્ટ વન ઉપર ક્લિક કરો. તમે જોઈ શકો છો કર્સર, તો તમારા ફીલ કલર જે છે એ તમારો વ્હાઇટ કલરનો આવી જાય. વ્હાઇટ કલર આવ્યા પછી સર્કલ જે છે એ સિલેક્ટ કરો, ઓબ્જેક્ટ સિલેક્ટ કરો. જેવું ઓબ્જેક્ટ સિલેક્ટ કરો છો, ટૂલ ઓપ્શન્સ પેનલ જે છે એ આવી જાય છે. ટૂલ ઓપ્શન્સ પેનલમાંથી આ એક સિંગલ લેયર સિલેક્ટ કરેલું હોવું જોઈએ, બાકીના કોઈ લેયર જે છે એ સિલેક્ટ કરેલા હોવા જોઈએ નહીં. સિલેક્ટ કર્યા પછી કેનવાસમાં બે ઓબ્જેક્ટ જે છે એ તમારે ડ્રો કરવાના છે સફેદ કલરના. ઓકે, તમારું મેઇન પ્રેક્ટિકલ એવું છે કે તમે પહેલાં મેઇન પ્રેક્ટિકલ જોઈએ. મેઇન પ્રેક્ટિકલમાં તમને એમ કહેવા માગે છે કે આ જે ગ્રેડિયન્ટ છે એ તમે જોઈ શકો છો, જે પ્રમાણે આપો સ્પાઇરલ આપીએ તો એ આખા કેનવાસમાં આવી જાય છે. પણ આપણે આખા કેનવાસમાં ન આવવું જોઈએ, આપણે જે ઓબ્જેક્ટ લઈએ છીએ, આ જે ઓબ્જેક્ટ લેશું એ ઓબ્જેક્ટમાં આવવું જોઈએ. તમે જોવો છો કે ઓબ્જેક્ટમાં કલર નથી આવતો, પણ આખા કેનવાસમાં આવી જાય છે. તો એ આ ઓબ્જેક્ટમાં આ જે સર્કલ તમે લીધું છે એ સર્કલમાં તમારું આ ગ્રેડિયન્ટ ઇફેક્ટ આવે એવું તમારે કરવાનું છે. તો એ કરવા માટે સૌથી પહેલાં સફેદ કલરના ઓબ્જેક્ટ લીધા. શું કામ? કેમ કે તમે જે કંઈ બી ઇફેક્ટ આપો, જે કંઈ બી ગ્રેડિયન્ટ આપો તો એ સફેદ કલરમાં દેખાય. આ પહેલું સર્કલ છે ને આ બીજું, અહીંયા બે લેયર આવી ગયા. હવે કલર પ્લેટમાંથી તમને જે કલર ગમતો હોય એ કલર સિલેક્ટ કરવાનો છે. ઓકે, આપણે રાખ્યો છે ગ્રીન અને ઓરેન્જ. ગ્રેડિયન્ટને સિલેક્ટ કરો. અહીંથી તમને જે શેપમાં ગ્રેડિયન્ટ ઇફેક્ટ જોવે છે એ શેપ જે છે એ સિલેક્ટ કરો. અહીંયા સિંગલ લાઇન ડ્રો કરો જેથી ગ્રેડિયન્ટ તમારે આ સર્કલમાં આવે. ઓકે, તમે જોઈ શકો છો આખા કેનવાસમાં તમારું ગ્રેડિયન્ટ આવી ગયું છે. હવે આપણે ખાલી આ જે ગ્રેડિયન્ટ લેયર છે, લેયર્સ પેનલમાંથી ગ્રેડિયન્ટ લેયર જે છે એને સિલેક્ટ કરવાનું છે. તમારું ધ્યાન કર્સર ઉપર હોવું જોઈએ જેથી તમને ખ્યાલ આવે. આ ગ્રેડિયન્ટ લેયરને સિંગલ એકને પસંદ કરવાનું છે. ને અહીંયા પેગામ્સ પેનલમાં જવાનું છે. આ જે છે એ પેગામ્સ પેનલ કહેવાય. જેને પેગામ્સ પેનલ ન હોય, કોઈ બી પેનલ ન હોય, કે સિમ્પલ વિન્ડોઝમાં જવાનું, અહીંથી જે પેનલ નથી એ પેનલ તમે લાવી શકો. પેગામ્સ પેનલ માટે પેરામીટર છે, ટૂલ ઓપ્શન્સ માટે ટૂલ ઓપ્શન્સ છે. જે કોઈ બી પેનલ ન હોય એ તમે આવી રીતે લાવી શકો છો. ઓકે, આપણામાં પેગામ્સ પેનલ છે જ, એની બ્લેન્ક મેથડ સિલેક્ટ કરવાની છે, જે તમારે આપવાની છે. ચોથી છે સ્ટ્રેટ ઓન ટુ.
તો મેં અહીંયા જોઈ શકો છો ચોથી એની જે બ્લેન્ક મેથડ છે એ છે સિલેક્ટ ઓન ટુ. તો આ જે છે મેથડ તમારે સિલેક્ટ કરવાની છે. આવી ગયું? તો સિલેક્ટ ઓન ટુનો ઉપયોગ શું છે? તમારે જે ઓબ્જેક્ટમાં તમારે ઇફેક્ટ જોવે છે ઇફેક્ટ તમારી તમારા ઓબ્જેક્ટમાં લાવી આપે. ઓકે, હવે તમારે એવું ઈચ્છા છે કે ભાઈ મારે આ બે ઓબ્જેક્ટની જગ્યાએ ખાલી આ એકમાં આવવું જોઈએ, આ બીજામાં આવવું જોઈએ નહીં. આ તો થયા બે ઓબ્જેક્ટ. તમારી પાસે 10-12 ઓબ્જેક્ટ હોય, એ 10-12 ઓબ્જેક્ટની જગ્યાએ તમારે ખાલી 5 ઓબ્જેક્ટમાં આપવું હોય અને 5 ઓબ્જેક્ટમાં ન આપવું હોય તો એવું પણ તમે કરી શકો. અત્યારે આપણે આ એકમાં આપીએ છીએ અને આ એક ઓબ્જેક્ટમાં નથી આપતા. તો સૌથી પહેલાં તમારે જે ઓબ્જેક્ટમાં આપવાનું છે એ ઓબ્જેક્ટને સિલેક્ટ કરો. મેં આ ઓબ્જેક્ટ સિલેક્ટ કર્યો. લેયર્સ પેનલમાંથી કંટ્રોલ કી પ્રેસ રાખીને ગ્રેડિયન્ટ જે છે એ સિલેક્ટ કરો. ઓકે, થઈ ગયું બે સિલેક્ટ. જેટલા પણ ઓબ્જેક્ટને સિલેક્ટ કરવાના હોય એ ઓબ્જેક્ટ સિલેક્ટ કરો અને પ્લસ ગ્રેડિયન્ટ જે છે એને સિલેક્ટ કરો. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ગ્રેડિયન્ટ પસંદ કર્યું. આ સર્કલને મારે આપવાનું છે, આને નથી આપવાનું એટલે આ સર્કલ પસંદ કર્યું. હવે રાઈટ ક્લિક કરવાની, માઉસની રાઈટ ક્લિક કરીને અહીંયા આપ્યું છે ગ્રુપ લેયર, એમાંથી તમારું ગ્રુપ લેયર પસંદ કરો જેથી એનું ગ્રુપ બની ગયું. તમે જોઈ શકો છો ગ્રુપ લેયર આપ્યા પછી તમારા એક જ સર્કલમાં તમારું ગ્રેડિયન્ટ ઇફેક્ટ જે છે એ આવી ગયું. ઓકે, હવે આનું સિમ્પલ તમારે એનિમેશન બનાવવું હોય જે સ્વરૂપમાં એ તમે બનાવી શકો છો. એનિમેશન તમને ખ્યાલ જ છે, જસ્ટ તમારે અહીંયા ગ્રીન જે છે એનિમેટ એડિટિંગ મોડ અહીંયા ક્લિક કરવાની છે જેથી તમારા કેનવાસમાં લાલ કલરનું ફરકે ચોરસ આવી જાય. એ ચોરસમાં જસ્ટ નીચે સિમ્પલ 0F ઉપર ક્લિક કરો. પછી તમારા જે ઓબ્જેક્ટ છે એ સિલેક્ટ કરો. અહીંયા નીચે ટાઈમ બારમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરો. મેં અહીંયા ક્લિક કરી, લાઈન આવી ગઈ. લાઈન આવ્યા પછી મારું જે ઓબ્જેક્ટ છે એને હું એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરીશ. મારે એની સાઈઝ નાની મોટી કરવી હોય તો પણ હું કરી શકીશ. પ્લસ આ ઓબ્જેક્ટ જે છે એને મૂવ કરાવો હશે તો પણ તમે જોઈ શકો છો. ગ્રુપ લેયર આપ્યું હોવાથી તમે એક સમયે એક જ ફેરવી શકો છો. આમાં તમે જે ઈચ્છો એવા એનિમેશન જાતે બનાવી શકો છો. તમારે જાતે ઇમેજિનેશન કરવાનું છે અને તમારી રીતે નવા નવા પ્રેક્ટિકલ શીખવાના છે. હું જે તમને કહી શકું છું કે તમે આવી રીતે એનિમેશન બનાવી શકો છો, બાકી ઇમેજિનેશન તમારું હશે. ને બીજું, એ પ્રેક્ટિકલમાં ખાલી મેં જે કરાયું છે એમાંથી જ પૂછાવાનું છે. પ્રેક્ટિકલનો આખો ફર્મો જે છે એ તૈયાર છે. તમે લોકો સ્કૂલે આવશો ત્યારે એ પ્રમાણે તમને સમજાવી દેવામાં આવશે અને એ પ્રમાણે તમને એક્ઝામમાં પૂછાવવામાં આવશે. આ પ્રેક્ટિકલ જે છે ગ્રેડિયન્ટ ઇફેક્ટવાળું અહીંયા પૂરું થાય છે. હવે અહીંયા 0F કરવાનું, એન્ટર આપવાનું અને પ્લે આપવાનું. ઓકે,
તમને એક્ઝામમાં પૂછાય કે બે સર્કલ લ્યો અને એ સર્કલ ઉપર ગ્રેડિયન્ટ અસર જે છે એ એપ્લાય કરો, ત્યારે તમારે આ પ્રેક્ટિકલ કરવાનું રહેશે, જેમાં તમારે એનિમેશન બનાવવું જરૂરી નથી. જસ્ટ ખાલી બે સર્કલ લેવાના છે સફેદ. બે સર્કલ લીધા પછી કલર પ્લેટમાંથી તમને જે કલર ગમે છે એ કલરને સિલેક્ટ કરવાના છે. સિલેક્ટ કર્યા પછી ગ્રેડિયન્ટ ટૂલ જે છે એ ગ્રેડિયન્ટ ટૂલ પસંદ કરીને કેનવાસમાં એપ્લાય કરવાનું છે. એપ્લાય થયા પછી લેયરને સિલેક્ટ કરો, ગ્રેડિયન્ટ લેયરને ખાલી સિલેક્ટ કરો. પેરામ્સ પેનલમાં બ્લેન્ક મેટર જે છે એ કમ્પોઝાઇટની જગ્યાએ સ્ટ્રેટ ઓન ટુ આપવાની છે. ખાલી એકલું કરો એટલે તમારું પ્રેક્ટિકલ જે છે એ પૂરું થઈ જાય. ઓકે, આપણું બીજું પ્રેક્ટિકલ જે છે સીન ફિગમું અહીંયા પૂરું થાય છે. આપણે ત્રણ ચેપ્ટર પૂરા થઈ ગયા છે, તો ત્રીજા ચેપ્ટરમાં જે એક પ્રેક્ટિકલ પૂછાવાનું છે ગ્રેડિયન્ટવાળું, એ તમારું પ્રેક્ટિકલ અહીંયા પૂરું થાય છે. હવે આવે છે ચેપ્ટર 4, ઇમેજ. તો ચેપ્ટર 4માં તમારે પ્રેક્ટિકલમાં જોવો તો તમારે સ્લાઇડ શો આવે છે, માસ્કિંગ આવે છે. પ્રેક્ટિકલમાં તમારે સ્લાઇડ શો આવે છે અને માસ્કિંગ આવે છે, પણ કોરોનાના લીધે તમને પ્રેક્ટિકલમાંથી માસ્કિંગ અને સ્લાઇડ શો રિમૂવ કર્યા છે. તમને ખાલી પ્રેક્ટિકલમાં એમ પૂછાશે કે તમે ઇમેજ જે છે એ તમારા કેનવાસમાં કઈ રીતે એડ કરી શકો. ખાસ ધ્યાન રાખજો, માસ્કિંગ અને સ્લાઇડ શો જે છે એ તમારા પ્રેક્ટિકલમાંથી વયા ગયા છે. ખાલી તમારે શીખવાનું છે કે કેનવાસમાં ઇમેજ જે છે એ કઈ રીતે એડ થાય. આપણે ફ્યુચરમાં આપણે સ્કૂલ ચાલુ થાય ત્યારે કરાવશું, પણ તમારા પ્રેક્ટિકલ એક્ઝામમાં તમને પૂછાવાનું નથી. ખાલી તમને દેખાઈ દઉં કે ઇમેજ કઈ રીતે એડ થાય, જેથી આપણું ચેપ્ટર 5મું પૂરું થાય. ચેપ્ટર 5મું પૂરું થાય કેમકે ચોથા ચેપ્ટરમાં તમારું લેયરવાળું હતું, જે ડેમો મેં તમને આપી દીધો લેયરનો ગ્રેડિયન્ટ ઇફેક્ટવાળો. ત્રીજા ચેપ્ટરમાં સિમ્પલ એનિમેશન બનાવવાનું હતું, કે એનો પણ ડેમો તમને અપાઈ ગયો છે કે એક જગ્યાએથી સર્કલ બીજી જગ્યાએ કઈ રીતે જાય. કી ફ્રેમવાળું તમારે ભણવાનું નથી પ્રેક્ટિકલ, એ પૂછાવાનું નથી. ચેપ્ટર 2ના પ્રેક્ટિકલમાં ખાલી તમને ટૂલબોક્સને એવું સમજાવવાનું હતું, જે ઓલરેડી આપણે અગાઉના લેક્ચરમાં સમજી લીધું છે. તો સિન્ફિગમાં તમારે ખાલી હવે ઇમેજ જે છે એ કઈ રીતે એડ થાય એ આપણે જોવાનું છે, જે હવે પછીના લેક્ચરમાં આપણે જોઈ લઈશું. જોડે તમને સ્લાઇડ શોનો ડેમો આપી દઈશ. તમારે ખાલી જોવાનો છે, તમને પૂછાવાનો નથી. અત્યારે તમારો લેક્ચર જે છે એ પૂરો થાય છે.